વેલકમ બેક ટુ માય ચેનલ મેથ્સ એન્ડ સાયન્સ ટ્રિક એન્ડ ટોયઝ આજના વિડીયોમાં આપણે ધોરણ છ પ્રકરણ બે આહારના ઘટકોનું દૈનિક આયોજન એટલે કે રોધની સીમા શિક્ષકો લખી શકે તે માટેના શૈક્ષણિક મુદ્દા વિદ્યાર્થીની પ્રવૃત્તિ શિક્ષકની પ્રવૃત્તિ કાપા કાર્ય ટીએલએમ લખાણ સહિતના પ્રયોગો તેમજ આપણે હોમવર્કની માહિતી ટાસ્ક પ્રમાણે મેળવીશું સૌપ્રથમ પ્રથમ છે તાસ એક અને બે કાર્બોડેટ મનગમતા ભોજનની ડીશ તૈયાર કરો એ માટે બાળક એક ડીશનું ચિત્ર ડ્રો કરશે એમાં પોતાને જે મનગમતું ભોજન હોય એ આકૃતિ તો નામ લખીને દર્શાવી શકે છે નંબર બે કાર્બોડેટમાં રહેલ સ્ટાર્ચની ચકાસણી આ એક પ્રવૃત્તિ છે નંબર ત્રણ વિવિધ રાજ્ય પ્રમાણે ખોરાકની યાદી અહીં આપણે જોઈએ તો જે કાર્બોડીટની ચકાસણી છે એનું કોષ્ટક તૈયાર કરેલ છે જે બાળકો આ કોષ્ટક તૈયાર કરશે એમાં છે ક્રમ ખાદ્ય પદાર્થ કાળો અથવા ભૂરો રંગ મળે છે જો કાળો અથવા ભૂરો રંગ મળે તો કાર્બોડીટ હાજર છે જેમ કે અહીં ઘઉંનો લોટ ભાટ અને કાપેલો બટાકો જે છે એ ભૂરો અને કાળો રંગ તેમાં આપણને મળે છે માટે તેમાં કાર્બોડેટ હાજર છે હવે આપણે જોઈશું સૌપ્રથમ આહારના મુખ્ય ઘટકો તો આહારના મુખ્ય ઘટકોમાં આવશે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન પાણી પાચક રેસાઓ અને ખનિજ સાર કાર્બોડેટના પ્રકાર બે છે એક છે શર્કરા અને બીજું છે સ્ટાર્ચ શર્કરામાં આપણે ઉદાહરણ લઈએ શેરડી અને સ્ટાર્ચમાં ઉદાહરણ આવશે રોટલી આ પ્રકારે શર્કરામાં દરેક ગળિયા પદાર્થો ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ છીએ હવે જોઈશું કાર્બોહાઇડ્રેટના સ્ત્રોતો તો ગળિયા પદાર્થો જેવા કે શેરડી ગોળ ખાંડ મઢ અને કેળા ધાન્યો જેવા કે ઘઉં જુવાર બાજરી અને મકાઈ મીઠા ફળો જેમ કે કેળા ચીખું સફરજન વગેરે ખાદ્ય પદાર્થો બટાકા શક્કરિયા સાબુદાણા પોવા વગેરે જેમાંથી આપણને કાર્બોડિટ મળી શકે છે ત્યારબાદ છે કાર્બોડિટનું કાર્ય કાર્બોડિટ આપણને શક્તિ પૂરી પાડે છે જેને ઉર્જા આપવા વાળો ખોરાક તરીકે પણ ઓળખવામાં આવે છે દરેક ગળિયા પદાર્થોમાં કાર્બોડીટ હોય છે પરંતુ કાર્બોડીટ ધરાવતો દરેક પદાર્થ ગળ્યો હોતો નથી દાખલા તરીકે ઘઉં જુવાર અને બાજરી જે સ્વાડે ગળિયા નથી છટાટેમાં કાર્બોડીટ હોય છે ટીએલએમમાં જોઈશું તો આયોડીન ઘઉંનો લોટ મગ ભાત ચણા કાપેલ બટાકો અને કસનળી ત્યારબાદ સાથે એક બીજો મુદ્દો છે પાણી પાણીનું કાર્ય પોષક દ્રવ્યનું શોષણ કરે છે અને પરસેવો બહાર કાઢવાનું કામ કરે છે હવે જોઈશું ટાસ્ક નંબર ત્રણ અને ચાર તો ટાસ્ક નંબર ત્રણ અને ચારમાં આપણે માહિતી મેળવીશું પ્રોટીનની તો બાળકો જે છે એ પ્રોટીનની ચકાસણી કરશે જેની પ્રવૃત્તિ આપણે પાછળ જોઈશું હવે આ પ્રકારે કોષ્ટક તૈયાર કરશે જેમાં ક્રમ છે ખાદ્ય પદાર્થ છે જામલી રંગ મળે છે કે કેમ અને પ્રોટીન હાજર છે કે કેમ જો જામલી રંગ મળે તો પ્રોટીન હાજર છે જેમ કે અહીં આપણે જોઈ શકીએ છીએ ઘઉં જુવાર અને ચોખામાં જામલી રંગ મળતો નથી માટે તેમાં પ્રોટીન હાજર નથી જ્યારે ચણા મગ અને વાલમાં જામલી રંગ મળે છે માટે તેમાં પ્રોટીન હાજર છે હવે જોઈશું પ્રોટીનના સ્ત્રોતો તો કઠોળ જેમકે મગ ચણા વાલ વટાણા રાજમા સોયાબીન વગેરે જે વનસ્પતિજન્ય પ્રોટીન આપણે આ પદાર્થોમાંથી મેળવી શકીએ છીએ ખાદ્ય પદાર્થો દૂધ પનીર ઈંડા અને માછલી આ જે ખાદ્ય પદાર્થો છે જેમાંથી આપણે પ્રાણીજન્ય પ્રોટીન મેળવી શકીએ છીએ કઠોળ જે છે એને બાફીને ખાવાથી તેમાં રહેલું પ્રોટીન સુપાચ્ય બને છે પ્રોટીનયુક્ત ખોરાકને શરીર વર્ધક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે જેનું કાર્ય વૃદ્ધિ અને સમારકામ માટેનું છે હવે બીજો એક મુદ્દો છે પાચક રેસાઓ એટલે કે વૃક્ષાંશ તો પાચક રેસાઓ જે છે એનો સ્ત્રોત છે અનાજ દાળ બટાકા ફળ અને શાકભાજી કાર્ય છે અપાચિત ખોરાકને બહાર કાઢવો આ માટેનું આપણું ટીએલએમ એટલે કે જે શૈક્ષણિક સામગ્રી છે એમાં છે કોપર સલ્ફેટ કોસ્ટિક સોડા ધન્ય કઠોળના નમૂના ઉપરાંત કસનળી ટાસ નંબર પાંચ અને છ જેમાં સૌપ્રથમ છે ચરબી બાળકો જે છે એ ચરબીની ચકાસણી કરશે જેની પ્રવૃત્તિ આપણે પાછળથી જોઈશું ચરબીના સ્ટ્રોટો સોયાબીન રાય અજમો ટજ લવિંગ મહુડી એરંડો કાજુ કાજુ કપાસિયા બદામ ઘી લવિંગ મગફળી તેલ માખણ વગેરે ચરબીના સ્ત્રોતો છે ચરબીના સ્ત્રોતો જે છે એના પાછા બે પ્રકાર પડે છે એક છે વનસ્પતિજન્ય અને બીજું છે પ્રાણીજન્ય તેલ રાય તલ અને કપાસિયા એ વનસ્પતિજન્ય સ્ત્રોતો છે જ્યારે માખણ ઘી ઈંડા માંસ માછલી વગેરે જે છે એ પ્રાણીજન્ય સ્ત્રોતો છે ચરબી જે છે એનું કાર્ય શક્તિ પૂરી પાડે છે અને ગરમી પૂરી પાડે છે સાથે બીજો મુદ્દો છે વિટામિન વિટામિનનું કાર્ય રોગોથી રક્ષણ મેળવવાનો વિટામિનના પ્રકાર એ બી સી કે ડી ઈ વગેરે છે જેમાં વિટામિન એ આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે જેનો સ્ત્રોત છે દૂધ ગાજર ફળો અને માછલીનું તેલ વિટામિન સી રોગો સામે લડત આપે છે જેના સ્ત્રોત છે નારંગી ટામેટા જેવા ખાટા ફળો વિટામિન ડી એ હડકા અને દાંત માટે ખૂબ જ જરૂરી છે જેના સ્ત્રોતો છે દૂધ માખણ ઈંડા યકૃત માછલી અને સૂર્યપ્રકાશ એ માટે ટીએલએમ એટલે કે સાધન સામગ્રીમાં આપણે કાગળ પથ્થર ખાદ્ય પદાર્થો જેવા કે મગફળી તુવેર વાલ તલ સોયાબીન કપાસિયા મગ ચણા સરસો ઘઉં અને રાયનો ઉપયોગ કરી શકીએ છીએ હવે જોઈશું નંબર સાત અને આઠ તો એમાં છે ખનિજ ક્ષારો અને રોગો સાથે ત્રીજો મુદ્દો છે સમતોલ આહાર તો અહીં આ જે તમામ છે એ કાપા કાર્ય દર્શાવવામાં આવેલું છે સૌપ્રથમ છે નષ્ટ થતા ઘટકો શાકભાજી ફળની છાલ ઉતારતા વિટામિન અને ખનિજ ક્ષાર નાશ પામે છે દાળ ચોખાને વારંવાર ધોવાથી વિટામિન અને ખનીજ ક્ષાર નાશ પામે છે રંધેલા ખોરાકમાંથી પાણી કરતાં પ્રોટીન અને ખનીજ ક્ષાર દૂર થાય છે રંધવાથી વિટામિન નાશ પામે છે ત્યારબાદ જોઈશું ખનીજ ક્ષારો તો આયોડિન ફોસ્ફરસ આયર્ન અને કેલ્શિયમ આ ચાર ખનીજ ક્ષારો છે આયોડિન આપણને માછલી અને શાકભાજીમાંથી મળે છે ફોસ્ફરસ જે છે એ ઘઉં ચોખા દૂધ અને ફળમાંથી મળે છે આયન એ ફળ અને શાકભાજીમાંથી મળે છે કેલ્શિયમ ઈંડા અને દૂધમાંથી મળે છે ત્રુટીજન્ય રોગો પોષક દ્રવ્યોની ઉણપ તો એમાં સૌ પ્રથમ આપણે જોઈશું પ્રોટીન અને કાર્બોડેટની ઉણપથી વૃદ્ધિ અટકી જાય છે અને વ્યક્તિ જે છે એ ડૂબળો પાત્રો થઈ જાય છે ત્યારબાદ છે પ્રોટીનની ઉણપ પ્રોટીનની ઉણપથી જળા અને વૃદ્ધિ કુંઠિત થવા જેવા રોગો થાય છે ચહેરો ફૂલી જવો વાળનો રંગ ફીકો પડવો અને ત્વચાના રોગો પણ પ્રોટીનની ઉણપથી થાય છે વિટામિન ખનિક્ષારોની ઉણપથી થતા રોગો વિટામિન એની ઉણપથી દ્રષ્ટિહીનતા એટલે કે રટાંદ્રાપણો જેવો રોગ થાય છે વિટામિન બીથી બેરી એટલે કે સ્નાયુઓ નબળા પડવાનો રોગ થાય છે વિટામિન સીથી સ્કર્વી નામનો રોગ થાય છે વિટામિન ડીની ઉણપથી રિકેટ્સ એટલે કે સુકતાન નામનો રોગ થાય છે કેલ્શિયમની ઉણપથી હડકા અને દાંતનો કોહવાટ થાય છે આયોડિન આયોડીનની ઉણપથી ગ્વાયટર એટલે કે ગલઘન નામનો રોગ થાય છે આયન આયનની ઉણપથી આયોડિન આયોડીનની ઉણપથી ગ્વાયટર નામનો એટલે કે ગલઘન નામનો રોગ થાય છે આયનની ઉણપથી એનેમિયા એટલે કે પાંડુ રોગ જેમ કે શરીરની ડબળાઈ આવે જેવા રોગો થાય છે અહીં આપણે આ તરફ જોઈ શકીએ છીએ રાજ્ય પ્રમાણે ખોરાક જેમ કે ગુજરાત રાજસ્થાન આંધ્રપ્રદેશ અરુણાચલ પ્રદેશ આસામ બિહાર છત્તીસગઢ ગોવા હરિયાણા હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઝારખંડ કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ ઓડિશા પંજાબ સિક્કિમ તામિલનાડુ તેલંગણા ત્રિપુરા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ વેસ્ટ બંગાળ અને કેરળ તો અહીં તમામ રાજ્યોના આહાર આપણે અહીં જોઈ શકીએ છીએ હવે જોઈશું પ્રવૃત્તિ નંબર એક હેતુ સ્ટાર્ચની ચકાસણી કરવી સાધન સામગ્રી ખાદ્ય પદાર્થ અને આયોડિન પદ્ધતિ સૌ પ્રથમ દરેક ખાદ્ય પદાર્થનો નમૂનો અલગ અલગ લો હવે દરેક કસનળીમાં આયોડિનના બેથી ત્રણ ટીપાં ઉમેરો અને ખાદ્ય પદાર્થનું અવલોકન કરો અવલોકન જે પદાર્થમાં ભૂરો કે કાળો રંગ જોવા મળે છે તેમાં સ્ટાર્ચ હાજર છે પ્રવૃત્તિ નંબર બે હેતુ પ્રોટીનની ચકાસણી કરવી સાધન સામગ્રીમાં ખાદ્ય પદાર્થ કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા પદ્ધતિ દરેક ખાદ્ય પદાર્થનો નમૂનો અલગ અલગ કસનળીમાં લો તેમાં દસ ટીપા પાણી નાખો ત્યારબાદ તેને હલાવો તેમાં બે ટીપા કોપર સલ્ફેટ નાખો હવે તેમાં દસ ટીપા સોડા ઉમેરો હવે ખાદ્ય પદાર્થનું અવલોકન કરો અવલોકન જે ખાદ્ય પદાર્થમાં પ્રવૃત્તિ નંબર ત્રણ હેતુ ચરબી એટલે કે લિપિડ માટેનું પરીક્ષણ કરવું સાધન સામગ્રીમાં કાગળ ખાદ્ય પદાર્થો અને પથ્થર પદ્ધતિ સૌ પ્રથમ એક કાગળમાં ખાદ્ય સામગ્રીની અલ્પ માત્રા લો હવે તેને વીટીને છૂંડો છૂંડો કાગળ ખોલી સીધો કરો કાગળનું અવલોકન કરો કઈ ખાદ્ય સામગ્રી વાળા કાગળ પર ટેલી ડાઘા છે અવલોકન ટેલી ડાઘા પડેલ કાગળ જેમ કે મગફળી તલ સોયાબીન કપાસિયા અને રાય જેમાં ટેલી ડાઘા પડેલ છે તેમાં ચરબી હાજર છે હવે જોઈશું ટાસ્ક પ્રમાણે હોમવર્ક સૌ પ્રથમ છે ટાસ્ક એક અને બે નંબર એક આહારના ઘટકો જણાવો કાર્બોડીટ પ્રોટીન ચરબી વિટામિન પાણી પાચક રેસાઓ અને ખનીક ક્ષાર નંબર બે કાર્બોડીટના સ્ત્રોત જણાવો જેમ કે શેરડી ગોળ ખાંડ ઘઉં જુવાર બાજરી બટાકા કેળા વગેરે નંબર ત્રણ કાર્બોડીટનું કાર્ય જણાવો શક્તિ પૂરી પાડે છે નંબર ચાર પાણીનું કાર્ય જણાવો તો પોષક દ્રવ્યોનું શોષણ કરે છે હોમવર્ક નંબર બે ટાસ્ક ત્રણ અને ચાર માટેનો નંબર એક પ્રોટીનના ઘટકો જણાવો વાલ ચણા વટાણા ઈંડા અને માછલી નંબર બે સૌથી વધુ પ્રોટીન શેમાંથી મળે છે તો જવાબ આવશે સોયાબીન નંબર ત્રણ પ્રોટીનના કાર્ય જણાવો તો વૃદ્ધિ અને સમારકામ માટે પ્રોટીન જરૂરી છે નંબર ચાર પાચક રેસાઓના સ્ત્રોતો જણાવો અનાજ દાળ અને બટાકા ફળ તેમજ શાકભાજી નંબર પાંચ પાચક રેસાના કાર્ય જણાવો તો અપાચિત ખોરાક જે છે એને બહાર કરવા માટે ઉપયોગી છે હવે જોઈશું હોમવર્ક નંબર ત્રણ ટાસ્ક પાંચ અને છ માટે નંબર એક ચરબીના સ્ત્રોતો જણાવો જેમ કે કાજુ તલ અજમો ટજ માખણ તેલ અને મગફળી નંબર બે ચરબીનું કાર્ય જણાવો શક્તિ અને ગરમી પૂરી પાડે છે નંબર ત્રણ વિટામિનના પ્રકાર જણાવો એ બી ડી ઈ અને કે નંબર ચાર વિટામિન સીના સ્ત્રોતો જણાવો નારંગી ટામેટા જેવા ખાટા ફળો નંબર પાંચ વિટામિન ની ઉપયોગિતા જણાવો તો હાડકાં અને દાંતના ભંડારણ માટે જરૂરી છે હોમવર્ક નંબર ચાર તાસ સાત અને આઠ માટે નંબર એક ખનિજ ક્ષારોના નામ જણાવો ફોસ્ફરસ આયોડીન આયન અને કેલ્શિયમ નંબર બે વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે વિટામિન બી વિટામિન સી વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે તો જવાબ આવશે સ્કર્વી નંબર ત્રણ સમતોલ આહાર એટલે શું બધા જ પોષક દ્રવ્યો મળી રહે તેવા આહારને સમતોલ આહાર તરીકે ઓળખવામાં આવે છે નંબર ચાર ખોરાકમાંથી નષ્ટ થતા ઘટકો અટકાવવા શું કરવું જોઈએ તો અહીં આગળ મુદ્દામાં આપણે આનો ઉલ્લેખ કર્યો છે થોડો લોંગ ક્વેશ્ચન છે માટે નંબર પાંચ આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે જવાબ આવશે ચાલો ગ્વેટર કર yeah one 先生。これだ<タッ>